विद्यार्थी मित्रों गुड मॉर्निंग। विद्यार्थी मित्रों आपनो पाठ चार भूली गया पछी चाली रह्यो छे, जेना लेखक छे रघुवीर चौधरी अने प्रकार छे एकांकी। तास दस मा आपणे छेले जोयुं हतुं के नरेन पासे पेला बाळको आव्या छे अने एमना निवासस्थाने बन्ने वच्चे सामसामे वातचीत चाली रही छे। ए वातचीत ने आपणे हवे आगळ वधावीए। ध्यान विद्यार्थी मित्रों छेल्ले आपणे सलोनी जे पूछती हती नरेन ने के तमे लग्नना मागा केम पाछा फेरो छो, એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નબળી અને નાજુક કન્યા પર તમે એક કવિતાઓ લખતા પણ એને લગ્નની ના પાડી। સલોની સરસ પ્રશ્ન કરે છે કે તમે લગ્નના માગા આજ સુધી કેમ પાછા ફેરો છો, અને બીજો પ્રશ્ન એ કર્યો કે તમે એ નબળી અને નાજુક દેખાવડી અને એકદમ નબળી એવી મનીષા દેસાઈ એ તમારા સાથે લગ્ન કરવાની ના પાડી એટલે કે છે। તો નરેન જવાબ આપે છે, એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતાઓ લખતો નહોતો, હું એને જ કવિતા માનતો હતો। મતલબ એ છે કે હું એને જ કવિતા માનતો હતો, મારા માટે એના માટે કવિતાઓ લખવી એ કોઈ જરૂરી નહોતું, કારણ એ પોતે જ કવિતા હતી। એટલે કે પોતે નરેન એ મનીષાને ખૂબ ચાહતા હતા, આ શબ્દ ઉપરથી કહી શકાય। અને બીજું એણે ના નહોતી પાડી, એને ખબર પડી ગઈ, નરેનને ખબર પડી હતી કે મનીષાએ પોતે લગ્નની ના પાડી નહોતી, ના પાડવા પાછળ એના પિતાશ્રી વિરાટ બાબુ હતા એ નરેન પોતે જાણતા। ખેર જવા દો કે છે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું, તેથી આ ખડતર અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં કે છે। એ તો સુરતથી હતી મનીષા, અને પાછી કેવી હતી તો એકદમ નાજુક અને નમણી અને ડરપોક હતી, અને સાથે સાથે એ અટક ભલે દેસાઈ રહે એને અત્યારે જે ફોટામાં હું જોઈ રહ્યો છું એ તો ખડતલ અને બહાદુર અને નિર્ભય કન્યા છે, શું એને હું મનીષા દેસાઈ માની લઉં? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે, એટલે મતલબ કે મનીષા દેસાઈએ તો બીજા લગ્ન પણ કરી લીધા હશે એમ પોતે એટલા બાળકોને કહે છે। સલોની ઉતરતા જ સલોની શું જવાબ આપે છે, અને ન બદલાઈ ગયું હોય તો મતલબ શું થયું કે એને લગ્ન ન કર્યા હોય તો કે છે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ ખડતર અને નિર્ભર ન થઈ શકે કે છે, ભલે એક સમય નાજુક અને નમણી હતી ડરપોક હતી, પણ શું એ પોતે બહાદુર નિર્ભય ન બની શકે કે છે? આ મુદ્દા પર તો તમારા પરીક્ષામાં કદાચ મુદ્દા લખેલું હોય તો એ મુદ્દા સમજીને, આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસથી ભાષણ આપ્યું છે। હા, કોઈ પણ વ્યક્તિ ડરપોક હોય બીકણ હોય એ પોતે ખડતલ અને નિર્ભય પણ બની શકે છે, એના વિશેનું તો ભાષણ પણ અમને મનીષા દીદીએ આપ્યું હતું કે છે। અને એ જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ, મતલબ એ સ્મારકો એ ફોટામાં મનીષા દેસાઈ છે એ પોતે ફલિત કરવા માંગે છે, અને અત્યારે પોતે ખડતલ અને નિર્ભય બની ચૂકી છે એ અહીંયા સ્પષ્ટ કરવા માંગે છે। નરેન આંખો તો એવી જ છે, પણ સૈનિક વાળા જેવો યુનિફોર્મ કે છે, પછી પોતે આંખો તો એના જેવી લાગે છે, પણ જે યુનિફોર્મ પહેર્યો છે સૈનિકનો એથી આ મનીષા હોઈ શકે નહીં। તો આગળ શું કે છે, નાના સલોની એ ન હોય કે છે, તમે જે મનીષા કહો છો
એ તમારી મનીષા દીદી હોઈ શકે નહીં કે છે સલોની તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને કે છે એટલે તમે કે ધ્યાનથી જુઓ કે છે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને કે છે કારણ કે મૂળ વસ્તુ તો ડરપોક બીકણ મનીષા દેસાઈ ને નરેશ એ મનીષા નું આવું રૂપાંતર કે છે રૂપાંતર એટલે કે એક સમયે ડરપોક હતી અને આજે આવું ફડતલ અને નિર્ભય ફરી આવું રૂપાંતર કે છે મારે અભિનંદન આપવા આવવું જ જોઈએ જો ખાતરી થાય ખરેખર એ મનીષા દેસાઈ એ પોતે જ છે તો ખરેખર મારે એને અભિનંદન આપવા જ જોઈએ અને અભિનંદન આપવા માટે મારે એની પાસે જવું જ જોઈએ સલોની પ્રયત્ન કરી જોઈએ કે છે મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે ચલો આપણે એમને મુલાકાત લઈએ પણ મુલાકાત કેવી કે મનીષા બહેનને ખ્યાલ આવવો જોઈએ નહીં કે છે કનોજ તું આનંદને અહીં મોકલશે હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ પછી જે મનીષાનો નાનો ભાઈ હતો આનંદ એને અહીંયા મોકલવાનું કહે છે અને પછી પોતે શિબિરમાં આવવાની સલોની ચાલો વરડા બેસીએ સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં બંગલા તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ કે છે વરડા બેસીએ અને આ વરડામાં જે ફૂલછોડ રહેલા છે એને આપણે જોઈએ કે છે અરે તું ચાલ ખુરશી હું લાવું છું કે છે સારું તો વરડા બેસીએ અને અનુજ પોતે આનંદને લેવા ગયો અને પોતે વરંડામાં બેસવા જાય છે અને પેલો નરેન છે ખુરશીઓ નથી લેવા જાય છે મારી અત્યાર સુધી નોકરીમાં સૌથી સુંદર મકાન રહે સ્વાભાવિક ફોરેસ્ટ ઓફિસર હોય એટલે એની ટ્રાન્સફર સતત થતી હોય અને અહીંયા પોતે આજે આબુએ ટ્રાન્સફર થઈ છે એટલે કે છે સૌથી સારું મકાન આજે અહીંયા પ્રાપ્ત થયું છે જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં જે મહેમાન હોય એને સરસ મજાની સરભરા થતી હોય સેવા ચાકરી થતી હોય હા એવું જ અહીંયા મકાન એને જોવા મળે તો કે છે સલોની અરે એવો ગુલમર કેવો ખીલ્યો છે વરંડામાં જે જુદા જુદા વૃક્ષો હતા એમાંના ગુલમરને પોતે બતાવે છે નરે એની ઉંમર ખબર છે કે છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે વૃદ્ધ છે હા બંનેના સરવાળો કરીએ ઉંમરનો એના કરતા પણ વધારે એ ઉંમરનો છે નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો કે છે હા ભલે વૃદ્ધ છે પણ જે ખીલ્યો હતો અને એને જે એ ખીલા ઉપરથી એમ લાગતું નહોતું કે આ આટલો બધો વૃદ્ધ હશે કે છે આટલું ઘરડું ઝાડ પ્રફુલ્લિત થઈ શકે મને પણ એ વખત પ્રશ્ન થયો કે આટલું બધું વૃદ્ધ વૃક્ષ આટલું પ્રફુલ્લિત હોઈ શકે છે દૂર જોતા પછી નરેન્દ્ર નજર નાખે છે અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ હવે ધીમે ધીમે આ બધા મનીષા અને મનીષાના પરિવારના સભ્યો બધા અહીંયા છે મનીષા પોતે પણ છે અહીંયા એ ધીમે ધીમે નરેન્દ્રને ખ્યાલ આવે છે અને વધારે ખ્યાલ ક્યારે આવ્યો આ મનીષાના નાના ભાઈને દોડતો આવ્યો જોઈ ત્યારે આટલા વર્ષે બાળક જ રહ્યો હા એ નાના ભાઈને દોડતો આવ્યો જોયો અને પોતે આટલા વર્ષે જ પોતે બાળક રહ્યો બરાબર સાડા ચાર વર્ષે હું એને જોઉં છું કેટલા વર્ષ પહેલાની વાત છે આ ચાર વર્ષ પછી આ લોકોની મુલાકાત થઈ છે ચાર સાડા વર્ષ સૌની હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં એટલે મનીષા પોતે જે ફોટામાં પોતે મનીષા દેસાઈ જ છે હવે કઈ ખાતરી કરવાની કોઈ રહે છે બાકી નરે હા મૂળ વસ્તુ મનીષાનું મન સરસ શબ્દ અહીંયા જવાબ આપ્યો ને હા મનીષા રહી ભલે રહી પણ મારે મનીષાના મનમાં શું ચાલી રહ્યું છે મારા વિશે ખરેખર એ હું હવે જાણવા માંગુ છું મનીષા શક્ય છે કે અહીંયા હશે પણ મનીષાના મનમાં શું ચાલી રહ્યું છે એ હું જાણવા માંગુ છું સલોની તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગઈ કે છે પછી સલોની કહે છે કે તમે એ પોતે ભાષણ આપી રહી હતી અને એવા સમયે તમને ત્યાંથી પસાર થતા જોયા અને તરત જ પોતે અવાક બની ગયેલી વાણી ખોવાઈ ગયેલી અવાક બની ગયેલી કે છે તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું મનને મળવાનું નથી કે છે બાતમી એટલે એની વાત એટલે કે છે એના એના મનમાં શું ચાલી રહ્યું છે એના વિશેની સાચી સમજ બાતમી મારા કરતાં કોઈ વધારે ચડિયાતું કોઈ આપી શકશે નહીં કે છે એ તમને ચાહે છે કે છે હા હવે
આગળ કીધું કે મારે એનું મન જાણવું છે, તો અહીંયા તત્સરોને કહે છે કે આજે પણ એ પોતે તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું છે, જે તમને પ્રેમ કરતી હતી તમને પામવા માટે એ પોતાનું જે ડરપોકપણું હતું એ પોતે ભૂલી જઈ ગઈ, અને હવે આ શૌર્ય પોતાનું બહાર લાવી છે, પોતાની નિર્ભયતા પોતે બહાર લાવી છે. સુરવીરતા શૌર્ય એટલે નરેન. શક્ય છે આ આનંદ કેમ આમ દોડતો આવ્યો કે છે, પછી કે છે સાચી વાત છે, શક્ય છે, હોઈ શકે કે છે એ સ્વીકારી લે છે. પછી પછી તરત જ આનંદ પોતાનો મનીષાનો આનંદભાઈ આવ્યો એટલે તરત કે છે આ આનંદ કેમ આમ દોડતો આવ્યો કે છે. સર્વોની અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે અહીં. એટલે આ શિબિરમાં ખૂબ બાળકોને ગમ્યું આ જે ટ્રેકિંગ એરિયા, અને જ્યારથી પોતે આવ્યા છે એ ત્યાંથી સતત એ આ પ્રકૃતિના ખોરે એ સતત એનો આનંદ બતાવી રહ્યા છે. એટલે કે છે અહીં આવ્યા પછી ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે આનંદ. આજે તો કારણ પણ હતું દોડવા, પોતે દોડીને આવે છે કારણ પણ છે. પોતે જણાવે છે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને મારે પાછું બસ સ્ટેશન જવું, તમે મને અહીંયા બોલાવ્યો છે, હું આવ્યો છું દોડીને, અને મારે હવે પાછું ઝડપથી પાછું જવું છે. ક્યાં? તો કે બસ સ્ટેશન. તાન હતો અને કે મને સમાચાર હતા, ટેલિફોન હતો, પપ્પા આવવાના છે. હવે સુરત થી પપ્પા પોતે વિરાટ બાબુ પોતે આવવાના છે એ એવો સમાચાર હતા. કેમ આવવાના હતા? તો મનીષા દેસાઈએ જે એટલે સુરતી કુટુંબના બાળકોને અને સુરતી કુટુંબને જે બચાવ્યું હતું એને અભિનંદન આપવા માટે, એના શૌર્યને પોતે અભિનંદન આપવા માટે પોતે અહીંયા દોડી આવ્યા છે. એટલે પપ્પાને બસ સ્ટેશન લેવા જવાનું છે, પપ્પા આવવાના છે. હું અને દીદી એને લેવા જતા હતા, ત્યાં કનોજે અમારી કાર મૂકી અને એ મારી જગ્યાએ ગયો. એમને લેવા તો જતો હતો પણ કનોજે રસ્તામાં મને રોક્યો અને એ મારી જગ્યાએ પોતે ગયો છે. નરે પણ તારા પપ્પા આમ એકાએક કે છે, આવા પાછળનું કારણ શું કે છે? તો તરત જ કે છે આનંદ આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. પછી આનંદ બધે કહે છે કે આવા પાછળ કારણ એ છે કે મનીષાએ જે પરાક્રમ દાખવ્યું છે એ પરાક્રમ છે એના અભિનંદન આપવા માટે કદાચ પધારતા હશે. નરે મનીષા કોણ? મનીષા કોણ કે છે? હું? તમે પૂછો છો? પેલો આનંદ પણ પોતે વિચારમાં ઉભો થાય છે કે તમે પૂછો તો કે છે મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા કે છે, નહીં તો એ આત્મહત્યા કરી લે શકે છે. હા ભલે અત્યારે તમે બોલી ગયા પણ એની હાજરીમાં મનીષા કોણ એને નહીં દે, જો તમે આ રીતે ઓળખો તો કદાચ એ આત્મહત્યા કરશે. કેમ એવું કીધું? કારણ નરેન શું કે છે? અત્યારે સુધી જીવી છે તો હવે કદાપી એવું નહીં કરે કે છે. મિત્રો શું કીધું? કે આજ સુધી પોતે જીવી છે તો હવે મારી હાજરીથી હવે ક્યારે પોતે આત્મહત્યા નહીં કરે. વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આજે આપણે રાખીએ છીએ. આગળ વાંચતા રહેજો, પાઠને સમજતા રહેજો. ખૂબ સારો પાઠ છે, સમજવાનો પણ સારો છે, એટલે વાંચતા રહેવું, સતત સમજતા રહેવું. અસ્તુ.